ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ પાઠ 18 ધોરણ 10 સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો 1 ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો ભારતમાં ભાવ વૃદ્ધિના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે 1 નાણાંના પુરવઠામાં વધારો દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ વધે છે પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થતાં તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલન સર્જાય છે પરિણામે ભાવવૃદ્ધિ થાય છે આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિ કરે છે આમ ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે 2 વસ્તી વૃદ્ધિ તો ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવવૃદ્ધિ થાય છે સમાજના અમુક વર્ગની આવકમાં વધારો થતાં અમુક પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે તેની સામે તે ચીજવસ્તુઓ અને સેવાઓનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ હોતો નથી તેથી એ ચીજવસ્તુઓ અને સેવાઓની અછત સર્જાય છે તેને કારણે ભાવવૃદ્ધિ થાય છે 3 નિકાસમાં વધારો તો વિદેશોના બજારોમાં દેશના ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે પરિણામે નિકાસી ચીજવસ્તુઓને દેશમાં અછત સર્જાય છે આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્ધિ થાય છે 4 કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ તો ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે ચીજવસ્તુઓનો ભાવ વધારો વેતન વધારાની માંગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે જે ફરીથી ભાવવૃદ્ધિમાં પરિણમે છે આમ ભાવવૃદ્ધિનું ચક્ર ચાલ્યા કરે છે 5 કાળું નાણું તો હિસાબે ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે પરિણામે ભાવ વધારો થાય છે કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે તેઓ તેમના મોજ શોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે 6 સરકાર દ્વારા ભાવ વધારો પ્રશાસિત ભાવો તો સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો કુદરતી ગેસ કોલસો લોખંડ પોલાદ એલ્યુમિનિયમ વીજળી રાસાયણિક ખાતરો સ્ટ્રેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિ પેદાશોના પ્રાપ્તિ ભાવોમાં ટેકાના ભાવોમાં વખતો વખત કરવામાં આવતો વધારો
તે વસ્તુઓના ભાવો વધારે છે. 7 કુદરતી અને માનવીય પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આ માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવ વધારો થાય છે. 8 સંગ્રહખોરી અને નફાખોરી. તો અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરે છે. ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવ વધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે. આમ સંગ્રહખોરી અને નફાખોરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે. હવે 2 ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા કરો. તો ભાવવૃદ્ધિને અંકુશિત કરવા માટે નીચે પ્રમાણે પગલાં લેવામાં આવે છે. 1 છે નાણાકીય પગલાં. તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે, તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેમની કિંમતોમાં ક્રમશઃ ઘટાડો થાય છે. મધ્યસ્થ બેંક RBI બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતા સંગ્રહખોરી અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે, તેમજ નફાખોરી અંકુશિત બને છે. વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજદર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડી સર્જનનો દર વધે છે. નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. રિઝર્વ બેંક સરકારી જામીનગારીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે. હવે 2 રાજકોષીય પગલાં. તો સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો, જાહેર લોનોના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચૂકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવા પગલાં ભરે છે. સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખ સગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓ મોંઘી બનતા ખરીદી ઘટે છે. આમ માંગ ઘટતા ભાવો ઘટે છે. જાહેર ઋણની નીતિ અનુસાર સરકાર દ્વારા ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે, તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુની માંગ ઘટતા ભાવો ઘટે છે. હવે 3 નંબર, ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે 6 મુદ્દા સવિસ્તર સમજાવો. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે. 1 છે સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકનો અધિકાર છે. હવે 2 છે માહિતી મેળવવાનો અધિકાર. તો કે આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાં, શુદ્ધતા, ધોરણ એટલે કે સ્તર વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીતરસમો અને વેચાણની યુક્તિ પ્રયુક્તિથી સુમાહિતગાર પસંદગી કરવાનો અધિકાર. તો આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈને, તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે.
પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. એક હતું ઉત્પાદન અને વેચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. હવે ચાર, રજૂઆત કરવાનો અધિકાર. તો આ અધિકાર અન્વયે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે. તદુપરાંત એ સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે. ફરિયાદ નિવારણનો અધિકાર. તો આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ વેપારીની અયોગ્ય રીતરસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે. છ, ગ્રાહક શિક્ષણનો અધિકાર. તો આ અધિકાર અન્વયે ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવ્યો છે. હવે સાત, વળતર મેળવવાનો અધિકાર. તો આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતર રૂપે માગી શકે છે. ગ્રાહક વળતર માગે કે ન માગે, છતાં તે રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર. તો વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓના વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે. જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. તો આ અધિકાર અન્વયે ગ્રાહક ડાક્ટરી સારવાર, ગેસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે, બસ, તાર, ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે. ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે મુજબ છે. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, ISI કે એગમાર્ક ના માર્કવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. હવે ચાર, ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. તો સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. એ જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન રાજ્ય ફોરમની, રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમની રચના કરી છે. હવે જિલ્લા ફોરમ જિલ્લા મંચ, તો તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે.
આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે, તેમાં નિર્ધારિત ફી સાથે 720 લાખની રકમ સુધીને દાવા થઈ શકે છે। જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થઈ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે। તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50% કે ₹25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરવાની હોય છે। રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ, આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે, તેમાં નિર્ધારિત ફી સાથે ₹20 લાખથી ₹1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે। દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે। જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈપણ પ્રકાર પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા ₹35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે। 3 રાષ્ટ્રીય કમિશન રાષ્ટ્રીય ફોરમ, તો તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે, તે દિલ્હીમાં આવેલી છે। આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે, તેમાં નિર્ધારિત ફી સાથે ₹1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે। દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે। રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે। અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા 50,000 બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરવાની ફરજિયાત છે। આ ત્રણેય અદાલતો પૈકી કોઈપણ અદાલતે કરેલા હુકમનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ છે। ગરીબી રેખા BPL હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે, તેમને જિલ્લા મફત કાનૂન સેવા માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે। હવે 5 ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો, તો ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ BSI નામે ઓળખાય છે। પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે। મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગ માર્ક લગાવવામાં આવે છે। ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો 1937 ઈસવીસન 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે। આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI કરે છે। આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગમાર્ક વાપરવાનો પરવાનો લાયસન્સ આપે છે। જે ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BSI નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે। સોનાના દાગીના પર BSI માર્કોલા હોય છે, તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો હોય છે। આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે। દાખલા તરીકે જેનું ચિહ્ન ઈસવીસન 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે। દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે। ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર FPO માર્કો લગાડવામાં આવે છે। ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર ISI માર્કો લગાડવામાં આવે છે। ઊનની બનાવટો અને તેના પોશાકો પર વૂલ માર્ક માર્ગો લગાવવામાં આવે છે। માંસ અને માંસની બનાવટો પર MPO માર્કો લગાવવામાં આવે છે। યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ,
નો માર્કો લગાડવામાં આવે છે. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, રૂબ્લિકેટિંગ, ઓઇલ, પેકેજિંગ, મટીરિયલ વલ, રંગ રસાયણો, પાવડર કેટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટ ઉપર ECO નો માર્કો લગાડવામાં આવે છે. ઉપયુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી BSI દ્વારા આપવામાં આવે છે. ગુણવત્તા માનક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે. પહેલું છે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. તો આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોએ નોને પ્રમાણિત કરવા માટે 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISO ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના પાટનગર જીનીવા શહેરમાં છે. તે કોઈ સરકારી સંસ્થા નથી. ISO નું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજવસ્તુઓની આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવા નિશાનો છાપવામાં આવે છે. હવે બે છે CAC, કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન CAC નામની સંસ્થા કરે છે. આ સંસ્થાની સ્થાપના 1963માં સંયુક્ત રાષ્ટ્રો UNની સંસ્થાઓ ખાદ્ય અને ખેતી સંગઠન FAO અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા કરવામાં આવી છે. આ કમિશનનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમ શહેરમાં છે. તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. આ ઉપરાંત તે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CAS સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. હવે 6, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે, એટલે કે કાળજી રાખવી એ જ ફરજો. કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પર લેવું જોઈએ. ગ્રાહક હંમેશા બજારમાંથી BSI, ISI, એગમાર્ક ના માર્કવાળી ચીજ વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. ગ્રાહક પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિન રાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળી રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ. ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈ તપાસીને ચકાસી લેવા જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. વળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે
शंका जन्मे तो ग्राहके तरत ज वेपारी नु ध्यान दोरवू जोईए। वेपारी फरियादना निवारणमां विलंब करे तो सत्तामंडळो के कोर्ट समक्ष दाद मांगती अरजी करवी जोईए। ग्राहक आकर्षक जाहेरातोथी ललचाईने देखादेखीथी के सेलमांथी बिनजरूरी खोटी खरीदी न करवी जोईए। पोतानी जरूरियात पूरती ज वस्तु खरीदवी जोईए। भळती के हल्की गुणवत्तावाळी वस्तु खरीदाई न जाए तेनी सावचेती ग्राहके राखवी जोईए। ग्राहके तोलमाकना दरेक प्रकारना साच्चा अने प्रमाणित साधनोथी चीज वस्तुओ खरीदवानो आग्रह राखवो जोईए। वेपारीए तोलमापना साधनो दर वर्षे प्रमाणित करावेला न होय तो तोलमाप अधिकारीશ્રીઓનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી। ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 000 મીટર રીડિંગ જોઈ લેવું, તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપ્યામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો। વીજળી, ટેલિફોન, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી, સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી, જાગૃત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચેનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવા જોઈએ। ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યો ઝુંબેશ ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ। સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। 1, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, સમજાવો। તો સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે। નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે। પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે। ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે। આમ જનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદ શક્તિ વધે છે। તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે। પરિણામે તેમના જીવનધોરણનું સ્તર ઊંચું આવે છે, દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે। આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે। લગભગ બધી જ ચીજ વસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે, ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તત્કાલિક થતું નથી। આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે, જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવામાં પાછળ દોડે છે। ટુ મચ મની ચાન્સિંગ ફોર ફ્યુ ગુડ્સ લીડ્સ ઇન ટુ ઇન્ફ્લેશન, ત્યારે ફુગાવાજનક ભાવ વધારો સર્જાય છે। ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનમાં સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે। આ ફુગાવાજનક ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે। 2, કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો। તો હિસાબી ચોપડી નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે। કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે। કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે, આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે। કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે।
તેઓ તેમના મોજશો કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજ વસ્તુની ભાવવૃદ્ધિ કરે છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. ત્રણ, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. તો ભાવ વધારાને અંકુશમાં રાખવાના એક વ્યૂહાત્મક પગલાં તરીકે ઈસવીસન 1977થી જાહેર વિતરણ પ્રણાલી PDS અમલમાં આવી છે. સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગો, અંત્યોદયને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો BPL ને તેમજ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્યતેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતો તફાવત સરકાર સબસિડી રૂપે ચૂકવે છે. ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બને છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળા બજાર કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે છે. તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે. ચોથું, ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. ગ્રાહકનું શોષણ થવાના મુખ્ય બે કારણો. ગ્રાહક પોતે જવાબદાર. મોટાભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે. બીજું, મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈપણ ચીજવસ્તુ કોઈ સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી. આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે. આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે. ત્રણ, મર્યાદિત પુરવઠો. તો જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહક મોટે ભાગે શોષવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વેચણીમાં એકાધિકાર ઇજારો ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય છે. આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવવું પડે છે. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરો. તો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. તે બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરે છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ
વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામાયિકો પ્રકાશિત કરે છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે. છ, ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવો. તો ફરિયાદ કોણ કરી શકે? તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ ક્યાં થઈ શકે? તો અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક સી રીતે ફરિયાદ કરી શકે? તો ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને ઈમેલથી કરી શકાય છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા, આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે મેળવી, ક્યારે પણ પુરાવાની અસલ નકલો મેળવી નહીં, અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ મેળવી, જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડદિયું કે ચેકની વિગત દર્શાવી, અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્ફલેટ્સ અને પ્રોસ્પેક્ટસની નકલ મેળવી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. તો 1, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે? તો સતત ભાવ વધારાની અસરોથી બચવા ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવની વધારાની અસરો નીચે મુજબ છે. ભાવ વધારાને લીધે સરકારના ખર્ચા વધે છે, તેથી તેને ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ સર્જાય છે. ભાવ વધારાથી લોકોની બચત શક્તિ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે બચતો મળતી નથી, તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે છે. મૂડીની તંગીને કારણે નવા ઉદ્યોગ ધંધા અને રોજગાર શરૂ કરી શકાતા નથી. ભાવ વધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતા દેશમાં તેનું વેચાણ વધે છે, જેથી નિકાસો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો દેશની આયાતો વધે છે. આમ દેશની નિકાસ કમાણી ઘટે અને આયાત ખર્ચ વધે. એ સંજોગોમાં દેશની વેપાર તુલામાં ખાધ ઊભી થાય છે. ભાવ વધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે છે. આથી સમાજમાં આવકની અસમાનતા વધે છે. ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે છે, તેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ કફોડી બને છે. જીવન નિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવન ધોરણ નીચું જાય છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આયાતી વસ્તુઓમાં વધારો થાય છે, તેથી દેશમાં વિદેશી ઊંડિયામણની તંગી સર્જાય છે. ભાવ વધારાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળતા તેઓ નીતિમત્તાના ધોરણો નેવે મૂકીને ચોરી, લૂંટમાર, હત્યા, દેવેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. સમાજમાં અસામાજિક બદીઓનું પ્રમાણ વધે છે.
ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો. ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે. ભાવ ફુગાવાજનક ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનો ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે. વધતી જતી ભાવ સપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી રહે બને છે. ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટે છે. નાણાંની ખરીદશક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિન ઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે, તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો નાણાં મળતા નથી, તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. ભાવવૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી. ત્રણ, ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે? તો સંગ્રહખોરી અટકાવવા આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને તે વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરે ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના સ્ટોક પત્રકો અને ભાવ પત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે. આમ કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવ વધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે. અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ, રેલવે નૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવ નિયંત્રણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે. હવે પાંચ, આઈએસઆઈ, ઈએસ, ઈસીઓ, એફઈઓ, એગમાર્ક વિશે જણાવો. આઈએસઆઈ ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આઈએસઆઈ નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS નામે ઓળખાય છે. પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને આઈએસઆઈ માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. ઈસીઓ તો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ, ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગરસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઈસીઓનો માર્કો લગાડવામાં આવે છે. એફપીઓ ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફપીઓનો માર્કો લગાડવામાં આવે છે. એગ માર્ક એટલે કે મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત પેદાશો પર આધારિત ઉત્પાદનો પર એગ માર્ક લગાવવામાં આવે છે. ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો 1937 ઈસવીસન 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI કરે છે. આ સંસ્થા ઉત્પાદકોને આઈએસઆઈ કે એગમાર્ક વાપરવાનો પરવાનો લાયસન્સ આપે છે. જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BIS નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.
હવે પ્રશ્ન નંબર ચાર, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. એક, સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે? શાકભાજી, દાક્તરી સારવાર, પેટ્રોલ ડીઝલ કે હોટલમાં જમણ? તો સી, પેટ્રોલ ડીઝલ. બે, સરકારે કયા પુરવઠામાં કરેલો ભાવ વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? ચીજવસ્તુઓ, અનાજ, કાચો માલ કે નાણાં? તો નાણાં. ત્રણ, ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? કાળા બજાર, નફાખોરી, સટ્ટાખોરી કે સંગ્રહખોરી? તો સી, ડી, સંગ્રહખોરી. ચાર, 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? ગ્રાહક અધિકાર દિન, ગ્રાહક જાગૃતિ દિન, વિશ્વ ગ્રાહક દિન કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન? તો ગ્રાહક અધિકાર દિન. પાંચ, કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? ગ્રાહક તકરાર નિવારણ તંત્ર, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન કે ગ્રાહક સુરક્ષા આયોગ? તો એ, ગ્રાહક તકરાર નિવારણ તંત્ર. છ, ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડે છે? ઇન્સાઇટ, ગ્રાહક જાગૃતિ મંચ, ગ્રાહક શિક્ષણ કે કન્ઝ્યુમર એક્ટ? તો ઇન્સાઇટ. સાત, ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? BIS, CAC, ISO કે FPO? તો એ, BIC. પાઠ 18, ભાવ નિયંત્રણ, એના 18મા પાઠનો સ્વાધ્યાયના પ્રશ્નોના સવાલ જવાબ અને વિકલ્પો જોવા અને પાઠનો સમજવાનો પ્રયત્ન